પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. યાત્રાધામ અંબાજીમાં બહારથી આવેલા લોકોને કર્યા છે હોમ ક્વોરન્ટાઇન. અંબાજી બહારથી આવેલા 12 જેટલા લોકોને અંબાજી ગ્રામ પંચાયતના સેનેટરી ઇન્સ્પેક્ટર તલાટી અને આરોગ્યની ટીમ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોના વાયરસનો કાળો કેર ભારતભર પર મંડરાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસની સંખ્યા વધતી જાય છે. બનાસકાંઠા જિલ્લામાં 50થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લા તંત્ર બનાસકાંઠાની પ્રજાના આરોગ્ય પ્રત્યે કોઈ પણ જાતની બેદરકારી કરવા નથી માંગતી. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દાંતા તાલુકામાં અંબાજી ગામમાં અંબાજી બહારથી આવેલા લોકોને મોડી રાત્રિ સુધી અંબાજી ગ્રામ પંચાયતના સેનેટરી ઇન્સ્પેક્ટર અભિષેક ચારણ, અંબાજી ગામના તલાટી કમલેશભાઈ અને અંબાજીની આરોગ્ય ટીમ દ્વારા તમામને પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઇન કરાયા. અંબાજીથી બહારથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરીને ફેમિલી સહિત તે બહારથી આવેલા લોકોને સૂચના આપી કે 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળશો. વધુમાં સેક્રેટરી જેડી રાવલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હાલ તો સુધી અંબાજીથી બહારથી આવેલા જે લોકો છે તેમને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે, પરંતુ હવે પછી અંબાજી બહારથી એટલે કે હોટસ્પોટ વિસ્તારમાંથી જેમ કે સુરત અમદાવાદમાંથી કોઈ આવે છે તો તેમને સીધા ઘરે ન લઈ જવા, અંબાજી ખાતેના શેલ્ટર હોમમાં લઈ જવા, શેલ્ટર હોમમાં જ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. આવેલા હોય એમની પાસે પરમિશન હોય, એમની પાસેથી કોઈ લોકડાઉનના દંડ ફરિયાદ ભંગ બદલ કોઈ દંડ લેવામાં આવ્યો નથી. પણ મારે ખાસ ગામ લોકોને વિનંતી કરવી છે કે આજની વીસીમાં અને આજે જે સૂચના અપાયા છે ઉપરની કક્ષાએથી, હવે પછી અમદાવાદ અને સુરતના જે હોટસ્પોટ એરિયા છે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ કદાચ અંબાજી ખાતે આવે, એ ભલે પછી પરમિશનથી હોય કે એમનેમ હોય, એ લોકોને ગામ લોકોના સહકારથી સીધે સીધા એમને ઘરે ના આવવા દેતા, એમને શેલ્ટર હોમ ખાતે રાખી અને એમના ઘરેથી જ જમવાની બીજી વ્યવસ્થા કરવામાં આવે, એવી વ્યવસ્થા સુચારુ આયોજન ગોઠવાય એવું મારું તમામ પત્રકાર મિત્રોને અને ગામના લોકોને ખાસ વિનંતી છે, જેથી કરીને આપણે અંબાજી ગામને આ કોરોના સંક્રમણ બચાવી શકીએ અને હોટસ્પોટમાંથી આવતા લોકોને સીધે સીધા ઘરે ન જતા સીધા શેલ્ટર હોમ રાખી અને તે જ એમની વ્યવસ્થા કરે એવી વ્યવસ્થા ગોઠવવા અને એ પ્રમાણે અમને લોકોને મદદરૂપ થવા સહકાર. ખાસ અરવિંદ અગ્રવાલ, જીટીવી ન્યૂઝ, અંબાજી.